નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ શું છે તો ધોરણ બાર પછી જે એડમિશન પ્રોસેસ થાય છે એની માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશનની અપડેટ માટે તમારે લોકોને જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો તેની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે ત્યાં જનતા તમે લોકો જોઈન થઈ શકશો હવે આજનો વિડીયો શેના વિશે છે એડમિશનમાં મેરિટ વિશેની મૂંઝવણ હજી ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે ભાઈ અમારે ડિગ્રી એન્જિનિયરિંગમાં લેવું છે ફાર્મસીમાં લેવું છે તો અને એગ્રીકલ્ચરમાં જેવું છે એનું મેરિટ કઈ રીતે બનવાનું છે ગુજરાત બોર્ડ છે કે ગુસ્કેટ છે એના કેટલા કેટલા પર્સન્ટેજ છે એના વિશે હજી તમને મૂંઝવણ થાય છે ઓકે તો આ તમારી મૂંઝવણ છે આ વિડીયોમાં દૂર થશે ઓકે તો આ વિડીયો અનંત સુધી અને આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જુઓ પહેલું છે પેરામેડિકલના ક્ષેત્ર પેરામેડિકલ એટલે શેનો સમાવેશ થાય બીએસસી નર્સિંગ છે જીએનએમ છે જનરલ નર્સિંગ છે જીએનએમ એટલે કે જનરલ નર્સિંગ ઓકે ફિઝિયોથેરાપી છે એ બધાનો જે સમાવેશ છે એ મેડિકલમાં થાય હવે એના જે એડમિશન એનું મેરિટ છે એના આધારે બનવાનું છે એનું મેરિટ છે એ તમારો કાલે ગુજરાત બોર્ડ છે એના રિઝલ્ટને આધારે જ બનવાનું છે એ વાત ખાસ યાદ રાખજો હમણાં થોડાક દિવસ પહેલાં જે સરકારે કીધું કે નીટની એમાં જરૂર નથી એટલે કે તમારે નર્સિંગમાં પ્રવેશ લેવો છે તો તમારે માત્ર ને માત્ર ગુજરાત બોર્ડના માર્ક ઉપર જ તમારું મેરિટ બનવાનું છે એટલે આમાં તમારે ગુજકેટના માર્ક પણ નહીં ગણાય અને નીટના માર્ક પણ ગણાશે નહીં તો આ વાત ખાસ યાદ રાખજો હવે બીજું છે ફાર્મસી તો ફાર્મસીમાં તમારે કઈ રીતે મેરિટ બનશે એ ખાસ યાદ રાખજો એની વેબસાઇટ ઉપર પણ આવી ગયેલું છે કે તમારે લોકોને ગુજરાત બોર્ડમાં જે ટકા આવ્યા હોય એના પચાસ ટકાના આધારે એનું મેરિટ બનશે અને તમારે લોકોને ગુજકેટના પચાસ ટકાના આધારે તમારું મેરિટ બનવાનું છે એટલે કે પચાસ પચાસ ટકાના આધારે તમારા લોકોનું મેરિટ બનશે આ વાત ખાસ યાદ રાખજો પચાસ ટકા ગુજકેટના ગણાશે અને પચાસ ટકા ગુજરાત બોર્ડના ગણાશે તમારા લોકોને ફાર્મસીમાં એ ગ્રુપ હોય કે બી ગ્રુપ હોય એડમિશન લેવું હોય તો આ પદ્ધતિથી તમારા લોકોનું મેરિટ બનશે ઓકે ત્રીજું છે ડિગ્રી એન્જિનિયરિંગ તમે લોકો હમણાં એસીપીસીમાં ફોર્મ ભરાય ને એમાં પણ તમારે લોકોને શું થશે તો કે ગુચકેટ છે એના પચાસ ટકા અને ગુજરાત બોર્ડ છે એટલે કે જીએસસી છે એના પચાસ ટકાને આધારે તમારા લોકોનું મેરિટ બનવાનું છે તમારે જેટલા બોર્ડમાં આવ્યા છે એના પચાસ ટકા કરશે અને ગુજકેટ છે એના પણ પચાસ ટકા કરશે એટલે પચાસ પચાસ ટકાને આધારે તમારા લોકોનું મેરિટ બનવામાં આવશે ફાર્મસી અને ડિગ્રી એન્જિનિયરિંગમાં પચાસ પચાસ ટકાને આધારે તમારું મેરિટ બનશે હવે એગ્રીકલ્ચર ક્ષેત્ર એટલે કે એમાં તમારે એગ્રિકલ્ચરમાં લેવું હોય હોર્ટિકલ્ચરમાં લેવું હોય કે ફોરેસ્ટ્રીમાં લેવું હોય એમાં તમારે લોકોને એડમિશન લેવું હોય તો તમારે સાઠ જેમ ચાલીસના આધારે મેરિટ બનવાનું છે એટલે કે સાઠ ટકા સેના ગણાશે તો કે ગુજરાત બોર્ડના ગણાશે અને ચાલીસ ટકા સેના ગણાશે તો કે ના આધારે તમારું મેરિટ બનવામાં આવશે એગ્રિકલ્ચરમાં પચાસ જેમ પચાસ નથી એ વાત ખાસ રાખજો એટલે કે સાઠ જેમ ચાલીસને આધારે જ તમારું મેરિટ છે એગ્રીકલ્ચરમાં બનવાનું છે આ વાત ખાસ યાદ રાખજો પચાસ જેમ પચાસ નથી હવે જુઓ વેટરનરી એમાં તમારે લોકોને છે એ સો ટકા ગુજકેટના આધારે જ તમારા લોકોનું મેરિટ બનશે તમારે કોઈને વેટનરીમાં એડમિશન લેવું હોય તો ગુજકેટને તમારા જેટલા માર્ક્સ આવ્યા હશે એને કન્વર્ટ કરશે અને એમાં તમારે જે પ્રમાણે તમારા ટકા થશે એ પ્રમાણે મેરિટ બનશે એમાં તમારે છે ગુજરાત બોર્ડના ખાલી પચાસ ટકા એ રીતે જોશે પણ એના આધારે નહીં બને મેરિટ સો એ સો ટકા છે એ ગુજકેટને આધારે જ મેરિટ બનવાનું છે વેટનરીનું ઓકે હવે જુઓ ફિશરીઝ તો ફિશરીઝમાં છે એ વાત ખાસ યાદ રાખજો કે સાઠ જેમ ચાલીસને આધારે મેરિટ બનશે એટલે કે સાઠ ટકા છે એ તમારે શેનું તો કે ભાઈ ગુજરાત બોર્ડ અને ચાલીસ ટકા છે એ શેના આધારે તો ગુજકેટના આધારે મેરિટ બનશે ઓકે તો આ વાત તમે ખાસ યાદ રાખજો હવે સાતમું છે પ્યોર બીએસસી હવે જો પ્યોર બીએસસી એટલે તમારે લોકોને કેમેસ્ટ્રી પણ આવી જશે બોટની આવી જશે જુઓલોજી આવી જશે માઇક્રોબાયોલોજી છે એ પણ આવી જશે ફિઝિક્સ આવી જશે અને મેથ્સ પણ આવી જશે ઓકે એટલે આ બધાનું જે મેરિટ છે એ શેના તમને ખબર છે કે માત્ર ને માત્ર ગુજરાત બોર્ડને આધારે બનશે એમાં તમારે ગુજકેટ આપવાની જરૂર નહીં રહીએ સમજી ગયા ગુચકેટ તમે આપ્યું હોય કે ન આપ્યું હોય તો તમે બીએસસીમાં એલિજિબલ થશો એડમિશન માટે ઓકે ખાલી માત્ર માત્ર એનું મેરિટ છે ગુજરાત બોર્ડના આધારે બનાવવામાં આવે છે હવે જુઓ આઠમું છે એમબીબીએસ બીડીએસ બી એ એટલે કે આયુર્વેદિક અને બી એટલે કે હોમિયોપેથી હવે આ બધાનું તમને લોકોને ખ્યાલ છે કે જેના માટે તમે લોકો પણ બહુ મહેનત કરો છો એ નીટ નીટને આધારે તમારું મેરિટ બનશે ઓકે એ વાત ખાસ યાદ રાખજો આમાં ગુજકેટના માર્ક્સ નથી ગણાતા ગુજરાત બોર્ડમાં તમારે પચાસ ટકા હોવા જોઈએ તેથી તમે આમાં એપ્લાય કરી શકો છો ઓકે તો બસ આ વિડીયો કેવો લાગ્યો અને હજી પણ કઈ બ્રાન્ચ બાકી રહી જતી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો અને અમારી ચેનલને જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો